नमस्कार मित्रों, धंधाकीय नियमन माळखा विषय नी अंदर एटले के बिजनेस रेग्युलेटरी फ्रेमवर्क विषय नी अंदर आप सबनुं स्वागत छे। टीवाई बीकॉम सेमिस्टर सिक्स ना यूनिट वन नी चर्चा में छे। आपणे माल वेचाणदारो 1930 नी चर्चा करी रह्या छे। आजनो प्रश्न आपणे जोईए मित्रों, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, હું આને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની કેટેગરીમાં મૂકતો હોઉં છું, કે આ માલ વેચાણ ધારાના પાયાનો પ્રશ્ન છે, પાયો છે। માલ વેચાણ ધારાનો વિષય વસ્તુ શું, તો કે માલ અને એ જ માલની વેચાણની વાત થાય છે, કાં એના માલની વેચાણની વાત હશે, કાં એના માલના વેચાણની સમજૂતી હશે। તો કાં માલ વેચાણની વાત કરશું અથવા તે જ માલના કાં તો વેચાણની સમજૂતીની આપણે સમજ મેળવવી ખૂબ અગત્યની છે। એટલે આજનો આપણા પ્રશ્નની અંદર આપણે એ જ ચર્ચા કરવાની છે કે વેચાણ અને વેચાણની સમજૂતી એટલે શું। વેચાણની સમજૂતીનું બીજું નામ પણ આપવામાં આવ્યું છે કે વેચાણની કબૂલાત, એ શું છે તે સમજાવો, અને આ બંને વચ્ચેનો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો છે કે વેચાણ અને વેચાણની સમજૂતી વચ્ચે તફાવત શું છે, એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરશું ડિટેલમાં। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। તો પ્રસ્તાવના પર આવીએ પહેલા, તો માલ વેચાણ ધારાની પ્રસ્તાવના લઈએ જરા પહેલા, કે વેપારી વ્યવહારોમાં માલ વેચાણના વ્યવહારો સૌથી વધુ હોય છે મિત્રો, એટલે તેને લગતો અલગ કાયદો દરેક દેશની સરકાર બનાવે છે, એટલે દરેક દેશની અંદર માલ વેચાણ ધારા છે જ। ભારતમાં 1930 સુધી માલ વેચાણને લગતો અલગ કાયદો ન હતો। 1930 સુધી ની સ્થિતિ જરાક જુદી જ હતી, શું સ્થિતિ હતી તે આગળ વર્ણવવામાં આવી છે। ભારતીય કરાર ધારાની કલમ 76 થી 123 માં તેનો સમાવેશ થયેલો હતો, પરંતુ વેપાર ધંધાના વિકાસ થતા આ જોગવાઈઓ અપૂરતી લાગવા લાગી હતી, એટલે જ 1930 માં ભારતીય કરાર ધારાની આ જોગવાઈઓ રદ કરીને તે અંગે એક અલગ અથવા જુદો જ કાયદો કરવામાં આવ્યો, જે માલ વેચાણ ધારો 1930 એટલે કે સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930 તરીકે ઓળખાય છે। એટલે મિત્રો, પહેલા શું હતું સિસ્ટમ, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એટલે કે ભારતીય કરાર ધારો જે આપણે ભણી ગયા, એની અંદર સામાન્ય કરારો, વિશિષ્ટ કરારો ભણી ગયા, સાથે સાથે માલ વેચાણ ધારો પણ અંદર જ સમાયેલો હતો, એટલે બહુ જ વિસ્તૃત કરાર હતો ભારતીય કરાર ધારા ત્યારે। પણ જેમ જેમ ધંધા વેપાર ધંધાનો વિકાસ થયો અને જ્યાં લાગ્યું કે ભાઈ હવે આનો માલ વેચાણનો કંઈક અલગ જ કરાર હોવો જોઈએ, એની સ્થાપના કંઈક અલગ જ થવી જોઈએ, એને જુદો રાખવો જોઈએ એવી માંગ હતી, માંગ આવી, એવો અભિપ્રાય આવ્યો, એ અભિપ્રાયના માન આપીને શું કરવામાં આવ્યું મિત્રો, આ ભારતીય કરાર ધારામાંથી માલ વેચાણ ધારાને અલગ કરવામાં આવ્યો, છૂટો કરવામાં આવ્યો અને આ કાયદો અલગથી ઘડવામાં આવ્યો। એટલે માલ વેચાણ ધારો 1930 એવું એને ટાઇટલ આપવામાં આવ્યું, પહેલા આવું ટાઇટલ પણ નહોતું, ભારતીય કરાર ધારા જ બસ, અને સ્પષ્ટ ટાઇટલ નહોતું એવું, એટલે પછી સ્પષ્ટ ટાઇટલ પણ આપવામાં આવ્યું કે સેલ ઓફ ગુડ્સ એક્ટ નામ રાખવામાં આવે। અને આ ધારા ક્યારથી અમલમાં આવી, તો કે 1 જુલાઈ 1930, તારીખ ખાસ ધ્યાન રાખજો મિત્રો, 1 જુલાઈ 1930 રોજ માલ વેચવાનો એટલે કે વેચાણનો કાયદો અમલમાં આવ્યો, અને તે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારત સુધી વિસ્તરાવ્યો છે। એટલે એક સ્ટેટને તમારે ગણવાનું નથી, બાકી આખા ભારતમાં આ કાયદો લાગુ પડે છે, આ કાયદાના નિયમો હરેક નાગરિકને, હરેક ધંધાકીય એકમોને આ કાયદો લાગુ પડે છે। મિત્રો, હવે આપણે આવીએ વેચાણના કરારની વ્યાખ્યા ઉપર। તો વેચાણ નો કરાર એ શું છે, પહેલા મિત્રો એ સમજવું ખૂબ અગત્યનું છે, વોટ ઇઝ કોન્ટ્રાક્ટ ઓફ સેલ, કોન્ટ્રાક્ટ ઓફ સેલ શું છે પહેલા મિત્રો આપણે એ સમજશું। કોન્ટ્રાક્ટ ઓફ સેલ એટલે કે વેચાણનો કરાર જે છે તે આખે આખી એની સમજૂતી કલમ 4 આપવામાં આવી છે। ભારતીય કરાર ધારા નહીં લગતા, આની અંદર કઈ ધારા છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, માલ વેચાણ ધારાની કલમ 4 વેચાણના કરારની સમજૂતી આપવામાં આવી છે। તો જોઈએ માલ વેચાણનો કરાર, પહેલા તો આપણે માલ વેચાણનો કરાર શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ કે માલ વેચાણનો કરાર એટલે શું,
માલ વેચાણનો કરાર એટલે એવો કરાર કે જેમાં વેચનાર ખરીદનારને કિંમતના બદલામાં માલની માલિકીની ફેરબદલી કરે છે અથવા ફેરબદલી કરવા કબૂલ થાય છે. બે ઓપ્શન છે. માલ વેચાણના કરારની અંદર તમારે મુખ્યત્વે શું યાદ રાખવાનું? તો પહેલા તો પક્ષકારો કયા કયા? તો માલ વેચાણના કરારની અંદર બે પક્ષકાર હોય છે. એક હોય છે વેચનાર, બીજો હોય છે ખરીદનાર, બાયર એન્ડ સેલર, સેલર એન્ડ બાયર. તો આ વેચનાર એટલે કે સેલર એ શું કરવાનું છે? ભાઈ ખરીદનારને માલની માલિકી આપવાની છે, પણ એમનેમ આપી દેશે? ના સાહેબ, જે કિંમત નક્કી કરવામાં આવી છે તે કિંમતના બદલામાં, એટલે અવેજ હોવો જોઈએ. કિંમતની વાત આવે એટલે અવેજ આવે, એટલે કિંમતના બદલામાં માલની માલિકીની ફેરબદલી કરે છે અથવા ફેરબદલી કરવા કબૂલ થાય છે. બરાબર છે. માલિકીની ફેરબદલી કરે છે શું સૂચવે છે સાહેબ? વેચાણ થયું છે એમ સૂચવે છે. વેચાણ. ફેરબદલી કરવા કબૂલ થાય છે શું સૂચવે છે? વેચાણની સમજૂતી થાય છે. હજી ફેરબદલી થઈ નથી, ફેરબદલી કરવામાં આવશે માલની માલિકી. બરાબર છે. એટલે કે માલની માલિકીની ફેરબદલી કરે એ શું બને સાહેબ? તરત જ જો માલની માલિકીની ફેરબદલી કરવામાં આવે તો એ સાહેબ વેચાણ ગણાશે. પણ કોઈ ભવિષ્યમાં માલની માલિકીની ફેરબદલી કરવાની વાત કરવામાં આવે કે વચન આપવામાં આવે એટલે કે કબૂલ થાય તો તે સાહેબ શું ગણાશે? એ ગણાશે વેચાણની સમજૂતી. એટલે આ બે એની અંદર મુદ્દાઓ સમાયેલા છે જે હવે પછીની ચર્ચામાં આગળ આવશે જ. જ્યારે વેચાણના કરાર હેઠળ માલની માલિકીની વેચનાર પાસેથી ખરીદનાર પાસે ફેરબદલી થાય છે ત્યારે એને સેલ્સ કહેવાય, એટલે કે વેચાણ કહેવાય છે. વેચાણ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એક વાત યાદ રાખજો, માલ વેચાણના કરારની અંદર બે બાબતોનો સમાવેશ થાય છે. એક છે વેચાણ અને બીજું છે વેચાણની સમજૂતી. ફરી પાછો રિપીટ કરું છું, માલ વેચાણના કરારની અંદર બે બાબતોનો સમાવેશ થાય છે. પહેલું છે, એના ભાગ છે એમ સમજી લો, પહેલો ભાગ છે વેચાણ, બીજો ભાગ છે વેચાણની સમજૂતી. હવે વેચાણ એટલે શું તે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે માલની માલિકીની વેચનાર પાસેથી ખરીદનાર પાસે ફેરબદલી થાય છે ત્યારે વેચાણ થયું છે એમ કહેવાય છે. એટલે એક વ્યક્તિની માલિકી બીજા વ્યક્તિને મળે છે એમ કહેવાય. યસ સર. શેની માલિકી? તો કે માલની માલિકી, વિષય વસ્તુ માલક છે. બરાબર છે. તો માલની માલિકી એ વેચનાર પાસેથી ખરીદનાર પાસે ફેરવાય છે, તેને વેચાણ કહેશું. ખૂબ સરળ છે. જ્યારે માલની માલિકી ફેરબદલી ભવિષ્યના કોઈ સમયે કરવાનો છે, તરત જ માલની માલિકીની ફેરબદલી નથી થતી. તરત જ થતી હોય તો એ વેચાણ છે. કે મોબાઈલ આપો, હા મોબાઈલ આપું, લો આ મોબાઈલ. માલની માલિકીની ફેરબદલી તરત થશે, તમને કબજો પણ મળશે ને માલિકી પણ મળી જશે. પણ ભવિષ્યમાં માલ આપવાનો હોય તો, હમણાં તો નથી, તમને અઠવાડિયા પછી આપું, તે ભવિષ્યમાં આપવાની વાત કરે છે. એટલે કે ભવિષ્યના કોઈ સમયે માલની માલિકીની ફેરબદલી કરવાની વાત થતી હોય, ભવિષ્યના કોઈ સમયે, અથવા કોઈ અમુક શરતો રાખી હોય, તો અમુક શરતોનું પાલન થયા પછી કરવાનો કરાર હોય તો તેને વેચાણની સમજૂતી કહેવાય છે. એટલે ઓન ધ સ્પોટ તરત જ તમને માલની માલિકીની ફેરબદલી તમને મળતી નથી. વેચનાર થકી માલની માલિકીની ફેરબદલી ખરીદનારને મળતી નથી, એ ભવિષ્યમાં મળશે. કોઈક સમય, અઠવાડિયા પછી મળે, 10 દિવસ પછી મળે, અથવા કોઈક શરત રાખી હોય તો એ શરતનું પાલન કરવામાં આવે તો ત્યારબાદ એને માલની માલિકીની ફેરબદલી મળશે. આ મુખ્ય બાબત છે આ બે મુદ્દાઓની અંદર. આગળ અજીમ ડિસ્કશન પર વધીએ. મુદ્દો એ બને છે, શું વેચાણની સમજૂતી વેચાણ બની શકે? કદાચ ટૂંકા પ્રશ્નમાં એમ પૂછી લઈ તમને, શું વેચાણની સમજૂતી વેચાણ ગણાય? શું એ વેચાણ બની શકે? 100% બની શકે. સમજૂતી એ કરાર બની શકે. બરાબર છે. આપણે એવું ભણી ગયા છે, સમજૂતી, ઓલ એગ્રીમેન્ટ્સ આર કોન્ટ્રાક્ટ, બધી જ સમજૂતી એ કરાર છે, પણ બધા કરાર એ સમજૂતી નથી. એટલે આપણે એવું કંઈક ભણી ગયા છે, તમને યાદ હશે તો, જ્યારે નિયત સમય પસાર થઈ જાય અથવા માલની માલિકીની ફેરબદલી કરવા માટેની શરતોનું પાલન થઈ જાય ત્યારે વેચાણની સમજૂતી વેચાણ બને છે. એટલે સમજૂતી વેચાણ બની શકે, વેચાણનો કરાર બની શકે છે. સમજૂતી પહેલો પગલો છે કરાર તરફ. બરાબર છે. ક્યારે બનશે?
જ્યારે જે તે શરત રાખી હોય તે શરતનું પાલન થાય અથવા કોઈક સમય માંગ્યો હોય તો એ સમય જે રીતના પસાર થઈ જાય નિયત સમય, ત્યારે માલની માલિકીની ફેરબદલી કરવી પડે. અઠવાડિયા પછી તમારે માલની ડિલિવરી આપવાની હોય તો જેવી રીતના જ અઠવાડિયો પૂરો થાય એટલે તમારે એ માલની ડિલિવરી આપવી જ પડશે. એટલે તમે જે વેચાણની સમજૂતી કરેલી તે વેચાણ બની જ જશે, કેમ નહીં બનશે? સમય પસાર થવાથી તે વેચાણની સમજૂતી મિત્રો ભવિષ્યમાં થી પ્રવર્તમાનમાં કન્વર્ટ થશે, ફેરવાશે અને વેચાણ બનશે. અથવા કોઈક શરત રાખી હોય તો એ શરતનું પાલન કરો કે ભાઈ તમે પૈસા એડવાન્સ આપો કા 3 દિવસમાં પૈસા આપો. 3 દિવસમાં પૈસા આપો એટલે તમને માલની માલિકી મળશે. જેવી રીતના તમે પેમેન્ટ કરો, શરતનું પાલન કરો, એટલે વેચાણની સમજૂતી વેચાણ બની જ જવાની છે. ઉપરની જોગવાઈ પરથી એમ ખબર પડે છે અથવા માલુમ પડે છે કે વેચાણનો કરાર કાં તો વેચાણ હોય, મેં તમને પહેલા જ કીધું વેચાણના કરારની અંદરના 2 ભાગ છે, કાં તો એ વેચાણ હોય જેમાં માલની માલિકીની ફેરબદલી તરત જ ખરીદદારને તરફેણમાં થાય છે, તરત જ ઓન ધ સ્પોટ. વેચાણની અંદર એ જ મુખ્ય બાબત છે, વેચાણ સેલ્સ. સેલ્સની અંદર શું હોય છે કે જે વેચનાર છે તે વેચનારની માલની માલિકી ફેર એની ફેરબદલી થાય છે અને એ માલિકી કોને મળે છે? તરત જ ખરીદનારને તેની તરફેણમાં થાય છે, ખરીદનારને મળે છે. અથવા બીજું શું ઓપ્શન છે વેચાણના કરાર કાં તો વેચાણ હોય તો બીજું શું હોઈ શકે? તો કાં તો વેચાણની સમજૂતી હોઈ શકે. વેચાણના કરાર કાં તો વેચાણ હોઈ શકે મિત્રો, અથવા વેચાણનો કરાર વેચાણની સમજૂતી પણ હોઈ શકે છે, બરાબર છે? અને ખાસ મુખ્ય મુદ્દો તમારે યાદ રાખવાનો કે વેચાણની સમજૂતી વેચાણ બને છે. ક્યારે બને છે? જ્યારે બેમાંથી કોઈ પણ એક બાબત પૂર્ણ થાય ત્યારે, કાં તો સમય પસાર થવાથી અથવા જે શરતો રાખી હોય તે શરતોનું પાલન કરવાથી વેચાણની સમજૂતી એ વેચાણ બની જાય છે. તો વેચાણનો કરાર કાં તો વેચાણ હોય અથવા વેચાણનો કરાર કાં તો વેચાણની સમજૂતી હોઈ શકે છે, જેમાં માલની માલિકીની ફેરબદલી તાત્કાલિક થતી નથી પરંતુ ભવિષ્યમાં થાય છે. ઓન ધ સ્પોટ તરત જ તમને માલની માલિકી મળી જતી નથી, કદાચ માલનું અસ્તિત્વ જ ન હોય, માલ એ વેચનાર પાસે હોય જ નહીં. જે સમયે તમે માલની માલિકી માંગતા હો, માલ ખરીદવા માંગતા હો, તે સમયે વેચનાર પાસે એ માલ હોય જ નહીં, કદાચ માલનું અસ્તિત્વ જ ન હોય. તો એ તમને આપશે કેવી રીતે? એટલે એ વચન આપે છે કે ભાઈ અઠવાડિયા પછી આપીશ, 10 દિવસ પછી આપીશ, કા મારી પાસે માલ આવશે એટલે હું તમને આપીશ, કા તમે એડવાન્સ પૈસા આપી જાઓ, 3 દિવસમાં પૈસા આપી જાઓ તો તમને માલ મળી જશે, એવી શરતો મૂકી શકે અથવા સમય માંગી શકે છે. એ શરતોનું પાલન થાય અથવા સમય માંગેલો છે, સમય પસાર થાય એટલે એ વેચાણની સમજૂતી કહી શકાય છે. ભવિષ્યમાં તમને માલની માલિકી મળશે, તરત મળતી નથી, તાત્કાલિક મળતી નથી. ઉદાહરણ સમજીએ મિત્રો. હવે ઉદાહરણ નંબર 1 જોઈએ. અજય ગોપીપુરામાં આવેલ વિજયની દુકાનમાં મૂકેલ કેલ્વિનેટર રેફ્રિજરેટર ખરીદવાનો કરાર કરે છે. પહેલા મિત્રો એ સમજો કે પક્ષકારો કોણ છે, કયા કયા છે. અજય ગોપીપુરામાં આવેલ વિજયની દુકાનમાં, અજય ખરીદનાર છે, વિજય વેચનાર છે. પહેલા આ તમને પક્ષકારો સમજ પડવા જોઈએ. તે દુકાનમાં મૂકેલ કેલ્વિનેટર રેફ્રિજરેટર ખરીદવાનો કરાર કરે છે. એટલે અજય તૈયાર થાય છે કે ભાઈ આપણે કેલ્વિનેટર રેફ્રિજરેટર ખરીદવાનું છે, ટૂંકમાં ફ્રીજ ખરીદવાનું છે. તો એ વિજય પાસેથી ખરીદવા તૈયાર થાય છે. આને આપણે વેચાણ કહી શકાય છે. આ તાત્કાલિક માલિકીની ફેરબદલી થશે. અહીં શું છે, કારણ શું છે, આ કેમ વેચાણ થયું? અહીં માલની માલિકી ખરીદનારને પ્રાપ્ત થાય છે, તાત્કાલિક પ્રાપ્ત થઈ શકે છે, ઓન ધ સ્પોટ એને માલની માલિકી મળી શકે છે. કેલ્વિનેટર ફ્રીજ ત્યાં એનું અસ્તિત્વ હોવું જોઈએ, હાજર હોવું જોઈએ, માલ હાજર હોવો જોઈએ. છે, આ છે સાહેબ, સામે જ પડ્યું છે રેફ્રિજરેટર. તો તમે ત્યાં જ એને ડિમાન્ડ કરી શકો છો કે મને આજે ને આજે જ આ માલ જોઈએ, હમણાં જ જોઈએ. બસ એટલે શું બન્યું સાહેબ? વેચાણ બન્યું, સેલ્સ. જ્યાં તમને માલનો કબજો મળી શકે છે ઓન ધ સ્પોટ, અને ત્યાં તમને માલની માલિકી પણ મળી શકે છે. બીજું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 2 જોઈએ. અક્ષય મુંબઈથી ટ્રકમાં આવી રહેલ હોન્ડાની શાઇન બાઇક સુનિલને વેચવાનો કરાર કરે છે. સુનિલને વેચવાનો કરાર કરે છે. હવે અક્ષય મુંબઈથી ટ્રકમાં આવી રહેલ હોન્ડાની શાઇન બાઇક સુનિલને વેચવાનો કરાર કરે છે. અક્ષય કોણ છે? વેચનાર. સુનિલ કોણ છે? ખરીદનાર.
હવે અક્ષય પાસે છે ને માલ હાજરમાં નથી, સમજો બરોબર. ઉપર જે રેફ્રિજરેટર હતું તે હાજર હતું, માલનું અસ્તિત્વ હતું. અહીં માલનું અસ્તિત્વ છે પણ માલ જે છે ને તે વેચનારના કબજામાં નથી, વેચનારને હજી માલ મળ્યો જ નથી, એ તો માર્ગસ્થ છે, રસ્તામાં છે. તો એ પરિસ્થિતિમાં અહીં વચન આપવામાં આવે છે એક રીતે કે હું તમને આ માલ વેચવા તૈયાર છું, બરાબર છે. તો આ શું બન્યું સાહેબ? અહીંયા આ વેચાણની સમજૂતી છે. કેમ વેચાણની સમજૂતી ગણાશે? કારણ કે જ્યારે માલ આવશે ત્યારે તેની માલિકી ખરીદનારને મળશે. માલ તો હજી આવ્યો જ નથી, માલ તો રસ્તામાં છે, માર્ગસ્થમાં છે, રાઈટ. તો હવે એ સિચ્યુએશનની અંદર તમને, એટલે કે માલના માલિક જે છે, વેચનાર જે છે, તે માલની માલિકીની ફેરબદલી હજી કરી શક્યા નથી. ક્યારે થશે? જ્યારે માલ મળશે ત્યારે. વેચનારને માલ મળશે ત્યારે એ ખરીદનારને માલ માલની સોંપણી કરશે, માલના માલિકીની સોંપણી કરશે, માલની માલિકીની ફેરબદલી કરશે. ટૂંકમાં અહીં સમજૂતીનો આધાર ટ્રક આવે અને ગોડાઉનમાં માલ ઉતરે તેના ઉપર છે. માલ આવે અને તેની સોંપણી એ વેચનારને થાય, ગોડાઉનમાં માલ ઉતરે, ત્યારબાદ જ વેચનાર તે ખરીદનારને માલની સોંપણી કરી શકે છે. જેવી રીતના જ માલ ઉતરે, રાઈટ, ગોડાઉનમાં ઉતરે અને માલની માલિકીની ફેરબદલી થાય, ત્યારે તે વખતે એ પાછી વેચાણની સમજૂતી, મિત્રો, અંતે વેચાણ બનશે. એટલે વેચાણની સમજૂતી એ વેચાણ બને છે, એ પણ માઇન્ડમાં રાખવું. ક્યારે? જ્યારે સમય પસાર થાય ત્યારે, અથવા જે શરતો હોય તે શરતો પૂરી થાય ત્યારે. હવે મિત્રો આપણે મુખ્ય ટોપિક પર આવીએ આજના, વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક, વેચાણ અને વેચાણની સમજૂતી વચ્ચેનો મિત્રો તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ વિસ્તૃત રીતે એમ તો મેં તમારી સાથે ચર્ચા કરી દેટ વાટ ઇઝ સેલ્સ એન્ડ વાટ ઇઝ એગ્રીમેન્ટ ટુ સેલ. વેચાણ અને વેચાણની સમજૂતી છે શું એ મિત્રો આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરી, હવે મુખ્ય બાબતો પર આવશું, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો વેચાણનો અર્થ સમજીએ પહેલા. અર્થ શું છે વેચાણનો? તો વેચાણ એ એવો કરાર છે જેમાં કરાર કરતી વખતે જ માલની માલિકી વેચનાર પાસેથી ખરીદનારને મળે છે. કરાર કરતી વખતે જ, અગત્યનો શબ્દ છે. વેચાણની અંદર માલની માલિકી વેચનાર પાસેથી ખરીદનારને કરાર કરતી વખતે જ મળી જાય છે, ઓન ધ સ્પોટ. જ્યારે વેચાણની સમજૂતીમાં શું છે મિત્રો? વેચાણની સમજૂતી એવો કરાર છે કે જેમાં કરાર કરતી વખતે માલની માલિકીની ફેરબદલી થતી નથી, માલની માલિકીની ફેરબદલી થતી નથી, પરંતુ ભવિષ્યના કોઈ સમયે આવી ફેરબદલી થવાનું નક્કી કરવામાં આવ્યું છે. અંડરલાઈન કર્યું છે મેં ખાસ, પરંતુ ભવિષ્યના કોઈ સમયે આવી ફેરબદલી થવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમય માંગ્યો હોય, રાઈટ, તરત જ ઓન ધ સ્પોટ તમને માલની માલિકી મળતી નથી. તમને એટલે કોને? ખરીદનારને ઓન ધ સ્પોટ માલની માલિકી મળતી નથી, પણ એને વચન આપવામાં આવ્યું છે કે તમને માલની માલિકી ભવિષ્યમાં મળશે. તેને આપણે વેચાણની સમજૂતી ગણશું, એગ્રીમેન્ટ ટુ સેલ. ઓન ધ સ્પોટ માલની માલિકી મળતી નથી, પણ ભવિષ્યમાં માલની માલિકીની ફેરબદલી થશે એવું નક્કી કરવામાં આવ્યું હોય છે. આગળના તફાવતો પર જઈએ. બીજો તફાવત જોઈએ, તેનો સ્વરૂપ કેવો હોય છે. વેચાણનો સ્વરૂપ કેવો હોય છે અને વેચાણની સમજૂતીનો સ્વરૂપ કેવો હોય છે? તો વેચાણ એ પૂર્ણ થઈ ગયેલો કરાર છે. એને તો એમ પણ કહેવાય છે કે આ જે વેચાણ છે ને મિત્રો, એ વર્તમાન વેચાણ છે, ઓન ધ સ્પોટ. તમે કોઈ શોપ પર એન્ટર થયા હોય અને માની લો કોઈ બેકરીમાં તમે એન્ટર થયા હોય ને, તમને ગુડ્ડે બિસ્કિટ ગમતું હોય ને, તમે ગુડ્ડેની ડિમાન્ડ કરી એટલે ગુડ્ડે તમને આપ્યું, ઓન ધ સ્પોટ તમને આપ્યું, માલ હાજર છે ને તમે માંગ્યું ને તમને આપ્યું, એક્ઝિક્યુટ થઈ ગયો કરાર. ત્યાં જ તમને માલનો કબજો પણ મળી ગયો, માલની માલિકી પણ મળી ગઈ, ઓન ધ સ્પોટ. ગુડ્ડે તમારું, હવે તમે ખાવો કે બીજાને ખવડાવો હવે તમારે નક્કી કરવું. જ્યારે વેચાણની સમજૂતીમાં શું છે? વેચાણની સમજૂતીમાં હજુ કરાર પૂર્ણ થવાનો બાકી છે. તમે વેચાણ ક્યારે કરી શકો? જ્યારે માલનો કબજો તમારી પાસે હોય ત્યારે જ તમે એને વેચાણ કરી શકો. માલની માલિકી તમારી હોય ને માલનો કબજો તમારી પાસે હોય તો તમે કરી શકો,
માલનો કબજો હજી ન હોય તોય વાંધો નહીં, પણ માલની માલિકી તો 100% તમારી પાસે હોવી જોઈએ, તો તમે વેચાણ કરી શકો. કબજો કદાચ થર્ડ પાર્ટી પાસે હોય તો તમે એની પાસે માંગણી કરી શકો છો કે ભાઈ માલ મોકલી આપજો, આપણે ઓર્ડર આપી શકીએ છીએ, વાંધો નથી એમાં. પણ મુખ્ય બાબત માલિકી છે, માલની માલિકી આપણી હોવી જોઈએ, માલ આપણો જ હોવો જોઈએ, તો તમે ઇઝીલી વેચી શકો. વેચાણની સમજૂતી હજુ કરાર પૂર્ણ થવાનો બાકી છે, એટલે કે એક્ઝિક્યુટરી કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે. હજી એ એક્ઝિક્યુટ થયો નથી, પૂર્ણ થયો નથી, પૂર્ણ થવાનું બાકી છે. પક્ષકારોએ જે વચનો આપ્યા છે ને, ફક્ત વચનો જ આપ્યા છે. જેમ ગાડી આવશે, ટ્રકમાં ગાડી આવે છે, મને મળશે એટલે હું તમને આપીશ, એવી વાત થઈ ગઈ. માલ આવે ટ્રકમાં, ગોડાઉન પર ઉતરે, વેચનારને માલ મળશે તો એ ખરીદનારને આપશે, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે કે બંને પક્ષકારોએ પોતાની જવાબદારી અદા કરવાની બાકી છે, એને વેચાણની સમજૂતી કહી શકીએ છીએ, આપણે માની શકીએ છીએ. માલિકીની ફેરબદલી, માલિકીની ફેરબદલી, ટ્રાન્સફર ઓફ ઓનરશીપ. માલિકીની ફેરબદલી ક્યારે થાય છે, કોના તરફેણથી થાય છે અને કોને માલિકી મળે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વેચાણમાં માલની માલિકીની ફેરબદલી તરત જ થાય છે, તરત જ ઓન ધ સ્પોટ માલની માલિકીની ફેરબદલી થાય છે, અને ત્યાર પછી વેચનાર માલનો માલિક રહેતો નથી. માલની ડિલિવરી તેમજ માલની કિંમત પણ તરત જ ચૂકવવામાં આવે છે કે નહીં તે મહત્વનું રહેતું નથી, એ ગૌણ બાબત છે, એ ગૌણ બાબત છે. એટલે ટૂંકમાં મિત્રો એમ કહેવા માંગે છે આ મુદ્દો કે માલની માલિકીની ફેરબદલી તરત જ થાય છે, માલનો માલિક જે વેચનાર હોય છે વેચાણની અંદર, તે વેચાણ થતાં જ માલનો માલિક બદલાઈ જાય છે, એ ખરીદનાર બની જાય છે. એટલે હવે માલનો માલિક કોણ ગણાશે, કે સાહેબ ખરીદનાર ગણાશે વેચાણની અંદર, કારણ કે એમાં તાત્કાલિક માલની માલિકીની ફેરબદલી થાય છે, તરત જ થાય છે. પછી માલની ડિલિવરી આપવાની બાકી હોય કે માલની કિંમત ચૂકવવાની બાકી હોય, એટલે કે ભલે ને ઉધાર માલ લીધો હોય તો પણ તરત જ ચૂકવવામાં આવે છે કે નહીં તે મહત્વનું. એટલે આ બે બાબત મહત્વની નથી, માલની ડિલિવરી તમને મળી હોય કે નહીં કઈ વાંધો નહીં, મળશે નથી મળી તો, માલની કિંમત ચૂકવી હોય કે ન ચૂકવી હોય તોય વાંધો નહીં, નથી ચૂકવી તો ચૂકવશે, ઉધાર માલ છે એમ માની લો, એ ગૌણ બાબત છે. તમે જ્યારે વેચાણની વાત કરો છો તે જ વખતે તમને માલની માલિકીની ફેરબદલી થઈ ગઈ છે, તમારી તૈયારી હોવી જોઈએ કે તમે માલ ખરીદવા માંગો છો વાત પૂરી થઈ ખરીદનાર તરીકે, અને સામેવાળો તૈયાર હોવો જોઈએ કે માલ વેચવા માંગે છે. એ કદાચ માલની ડિલિવરી તમને સાંજે આપે, બીજા દિવસે આપે, કોઈ વાંધો નથી. પણ બે પક્ષકારો વચ્ચે જ્યારે આવી રીતના કરાર થઈ જાય છે, બધી બાબતો સ્વીકારી લેવામાં આવે, તો બસ તે વેચાણ ગણાય છે. વેચાણની સમજૂતીમાં શું હોય છે, વેચાણની સમજૂતીમાં અમુક સમય પછી માલિકીની ફેરબદલી થાય છે, અમુક સમય પછી. એ સમયગાળો થોડોક વધારે હોય છે, 3 દિવસ, 7 દિવસ, 15 દિવસ એવો સમયગાળો હોય છે, અથવા તો અમુક શરતો પૂરી થાય પછી માલિકી બદલાય છે. બે જ બાબત હોય છે એની ચર્ચા આપણે હમણાં જ કરી, કા સમય માંગ્યો હોય, કા શરતો મૂકી હોય, તો એ શરતો પૂરી કરો અથવા સમય પસાર થાય એટલે માલની માલિકી બદલાશે, એવી રીતના બદલાશે. જ્યાં સુધી માની લો 7 દિવસનો સમય માંગ્યો છે ને, તેટલા સમય સુધી માલનો માલિક કોણ, વેચનાર. લેકિન 7 દિવસ પૂરા થાય ને 8મા દિવસે જ્યારે માલની માલિકીની ફેરબદલી કરવાની હોય ને, ત્યારે એ માલિકી ખરીદનારને મળશે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે વેચાણની અંદર માલની માલિકીની ફેરબદલી તરત થાય છે, જ્યારે વેચાણની સમજૂતીની અંદર માલની માલિકી તરત, તેની ફેરબદલી તરત થતી નથી, પણ એ ભવિષ્યમાં કોઈ સમયે થશે. આગળ વધીએ. કરાર ભંગ, જ્યાં કરાર ભંગ થાય ને મિત્રો ત્યાં જંગ થાય, એટલું યાદ રાખજો. કરાર ભંગ થવો જોઈએ નહીં, એ તો તકલીફમાં મુકાઈએ. નાની રકમો હોય તો એટલો વાંધો નહીં, પણ જો કરોડોની રકમો હોય તો કિંમત પણ એટલી જ વસૂલ કરવામાં આવે દાવો કરીને, એટલે કે નુકસાન વળતર પણ એવી રીતનું જ વસૂલ કરવામાં આવે એમ દાવો કરીને, એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો કરાર ભંગ સમજવાનો પ્રયત્ન કરીએ. વેચાણ મેં કરાર ભંગની જરાક વિગતો લઈએ. જ્યારે માલનું વેચાણ થયું હોય અને ખરીદનારને એ કરારનો ભંગ કરે, તો વેચનાર તેની પૂરી કિંમત વસૂલ કરવા દાવો કરી શકે છે. વેચાણની અંદર જ્યારે વેચાણ થઈ ગયું છે, માલનું વેચાણ થયું છે, નક્કી થઈ ગયું છે બધું,
અને ત્યારબાદ જો ખરીદનાર કરારનો ભંગ કરે તો વેચનારને અધિકાર મળે છે. શેનો અધિકાર મળે છે? કે તે પૂરેપૂરી કિંમત માલની વસૂલ કરી શકે છે, એના માટે દાવો કરી શકે છે, એને અધિકાર મળે છે. ભલે પછી માલનો કબજો, ભલે તોય માલનો કબજો વેચનાર પાસે હોય તો પણ મિત્રો તેને આ દાવો કરવાનો અધિકાર મળે છે. ખરીદનારને માલનો કબજો ન મળ્યો હોય, માલનો કબજો હજી વેચનાર પાસે જ પડ્યો હોય, તેમ છતાંય જો ખરીદનાર ભંગ કરે, ના હવે મને માલ જોઈતો જ નથી, માલ જોઈતો નથી એટલે એને કરાર ભંગ કર્યો, ના માલ લે છે ના પૈસા આપે છે, તો એ પરિસ્થિતિમાં વેચનાર ધારે તો એના પર દાવો કરીને કિંમત વસૂલ કરી શકે છે. કઈ વાંધો નહીં, તને માલ નહીં જોઈતો તો કઈ વાંધો નહીં, પૈસા લાવ, તું મારી સાથે તો વેચાણનો કરાર તો કર્યો જ છે ને, તારે પૈસા તો આપવા જ પડશે, એ તો તારા પર દાવો કરીશ. આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે મિત્રો. વેચાણની સમજૂતી એમાં શું હોય છે? વેચાણની સમજૂતીમાં યાદ રાખજો, ખરીદનાર કરાર ભંગ કરે તો વેચનાર ફક્ત અને ફક્ત કિંમત વસૂલ નહીં કરી શકે, યાદ રાખજો, પણ એ ફક્ત અને ફક્ત જો કોઈક નુકસાન થાય તો નુકસાન વળતર માટે દાવો કરી શકે છે. નુકસાન વળતરના નિયમો આપણે મિત્રો યુનિટ 2ની અંદર સેમિસ્ટર 5માં આપણે નુકસાન વળતર, સામાન્ય નુકસાન, વિશિષ્ટ નુકસાન એ બધું ભણી ગયા છે, બરાબર છે? કરાર કિંમત ને બજાર કિંમતના તફાવતના આધારે આપણે સામાન્ય વળતર ગણતા હોય છે. જે વસ્તુ 100ની આપણે નક્કી કરેલી બજારમાંથી જો લેવી પડી હોય કરાર ભંગના આધારે, તો 120માં લેવી પડી હોય તો આપણે 20 રૂપિયા નુકસાન થાય છે, તો આપણે વેચનાર પાસેથી 1 એકમ પર 20 રૂપિયા નુકસાનના આધારે વસૂલ કરી શકીએ છીએ. અહીં વેચનારને નુકસાન થાય છે તો કેવું નુકસાન હોઈ શકે છે? જે વસ્તુ એ 100 રૂપિયામાં વેચવા માંગતો તો ખરીદનારને, પણ કરાર ભંગથી એ દિવસે જ જો એને માલ વેચવો પડ્યો હોય અથવા 2 દિવસ પછી વેચવો પડ્યો હોય તો એને 80 રૂપિયા ભાવ ઘટી ગયા હોય, તો 80 રૂપિયા વેચવો પડ્યો હોય તો એને 20 રૂપિયાનું નુકસાન થયું હોય, તો એ નુકસાન વળતર માટે દાવો કરી શકે છે, પણ પૂરેપૂરી કિંમત 100એ 100 રૂપિયા કિંમત વસૂલ કરી શકે નહીં. કેમ? વેચાણની સમજૂતીમાં કેમ પૂરેપૂરી કિંમત વસૂલ કરી નહીં શકે? શા માટે? કારણ કે આ વેચાણની સમજૂતી છે ને, અહીંયા માલની માલિકીની ફેરબદલી હજુ થયું નથી, માલની માલિકી તો હજી વેચનાર પાસે જ છે, એટલે એ ફક્ત અને ફક્ત નુકસાન વળતર જ માંગી શકે છે. વેચાણમાં એવું નથી, વેચાણમાં તો માલની માલિકીની ફેરબદલી થઈ ગઈ છે, ભલે માલનો કબજો હજી વેચનાર પાસે જ હોય પણ માલની માલિકીની ફેરબદલી થઈ જ ગઈ છે, એટલે વેચનાર ધારે તો પૂરેપૂરી કિંમત વસૂલ કરવા એને અધિકાર છે, એ કરી શકે છે. જોખમ કોનો? 5મો મુદ્દો, હુઝ રિસ્ક? જોખમ કોનું? સાહેબ સીધો દેશી હિસાબ છે, જેનો માલ તેનું જોખમ, લે જેની માલિકી તેની જોખમ, તેનું જોખમ, સિમ્પલ લોજિક છે, આટલું જ યાદ રાખવાનું, જેનો માલ તેનું જોખમ. વેચાણમાં માલિકીની ફેરબદલી તરત જ થતી હોવાથી જો માલ નાશ પામે તો તે ખરીદનારે ભોગવવું પડે. આપણે ખરીદનાર પર એને જબરજસ્ત પર્પલ કલરમાં ખરીદનારને મૂક્યો છે, ધ્યાન રાખજો. એટલે જોખમ કોનું? વેચાણની અંદર ખરીદનારનું. વેચાણની સમજૂતીમાં જોખમ કોનું? તો કે વેચનારનું. કોઈ પણ નુકસાન થાય વેચાણના કરારની અંદર, કોઈ પણ નુકસાન થાય તો એ નુકસાન કોને ભોગવવું પડશે? માલને નુકસાન થાય, માલ નાશ પામે તો એ નુકસાન કોને ભોગવવું પડશે? ખરીદનારે. કેમ? કારણ કે વેચાણ પછી માલની માલિકી ખરીદનારને મળે છે, એટલે માલનો માલિક કોણ બની જાય વેચાણની અંદર? ખરીદનાર બને. તો જે માલિક હોય એનું જોખમ, ખરીદનાર માલિક બની જાય છે વેચાણની અંદર, તો જોખમ પણ એનું છે. જો માલને કંઈક થાય તો એ નુકસાન કોને સહન કરવાનું આવે? ખરીદનારને. વેચાણની સમજૂતીમાં શું છે? તો વેચાણની સમજૂતીમાં માલ નાશ પામે તો તે વેચનારે ભોગવવું પડે છે, પછી ભલે માલ ખરીદનારના કબજામાં કેમ ન હોય. માલનો કબજો મહત્વનો નથી મિત્રો, માલની માલિકી મહત્વની છે. માલની માલિકી જેની હોય તેને જે નુકસાન થાય માલને, તે નુકસાન તે પક્ષકાર જ ભોગવશે. ટૂંકમાં તમારે આટલું જ યાદ રાખવાનું કે વેચાણની અંદર ખરીદનારનું જોખમ હોય છે, ખરીદનારને માલની માલિકી મળી જાય છે, તો જો માલને કંઈક નુકસાન થાય તો એ નુકસાન ભોગવવાની જવાબદારી કોની રહેશે? ખરીદનારની. વેચાણની અંદર, વેચાણની સમજૂતીમાં માલને નુકસાન થાય, માલ નાશ પામે તો એ સંજોગોમાં એ નુકસાન કોણ સહન કરશે? વેચનાર એ ભોગવવું પડશે, કારણ કે વેચનાર જ માલનો માલિક છે વેચાણની સમજૂતીમાં. અજીન ખરીદનારને માલની માલિકી મળી નથી વેચાણની સમજૂતીમાં, એ તો ભવિષ્યમાં મળશે, તો વેચનાર એ નુકસાન સહન કરવું પડે.
ઉપભોગનો અધિકાર, માલનો ઉપયોગ કોણ કરી શકે? સ્વાભાવિક છે, ખરીદનાર કરશે વેચાણની અંદર, રાઈટ? એમ તો બંને કેસમાં ખરીદનાર જ કરશે, પણ કોની અગેન્સ્ટમાં એને એ અધિકાર મળે છે, કોની સામે એને આ અધિકાર મળે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વેચાણના કરારમાં માલિકી હક તરત જ ખરીદનારને મળતો હોવાથી તેને સર્વ સંબંધ હક મળે છે. એટલે કે તે વેચનાર તેમજ આખી દુનિયા વિરુદ્ધ ઉપભોગનો અધિકાર મેળવે છે. વેચાણની અંદર માલનો માલિક ફક્ત એક જ પક્ષકાર છે, ખરીદનાર. બીજા કોઈ પક્ષકારને આ અધિકાર મળતો નથી, એટલે એને શું કહેવાય? સર્વ સંબંધ અધિકાર કહેવાય મિત્રો, ટેકનિકલી. તો એ સર્વ સંબંધ અધિકાર એટલે શું? એટલે કે ખરીદનારને વેચનાર તેમજ આખી દુનિયા વિરુદ્ધ આ અધિકાર મળે છે. એ વસ્તુ હવે એની છે, એ વસ્તુને એ ઉપયોગ કરી શકે છે, એનો ઉપભોગ કરી શકે છે, એન્જોય કરી શકે છે. તમે કોઈ કાર પરચેસ કરી હોય તો એ કાર હવે તમારી થઈ ગઈ છે. હવે તમે એ કારને ચલાવો કે બીજાને ગિફ્ટ આપવો એ તમારી મરજી છે. તમે એનો ઉપભોગ કરી શકો છો, એ તમારો અધિકાર છે. આખી દુનિયા સમક્ષ તમે એનો ઉપયોગ કરી શકો છો, એ વસ્તુ તમારી છે. એને વેચાણની અંદર આ બાબતનો ઉલ્લેખ છે. વેચાણની સમજૂતીમાં શું છે? તો વેચાણની સમજૂતીમાં ખરીદનારને માલિકી હક મળતો નથી. વેચાણમાં મળી જાય છે ખરીદનારને, પણ વેચાણની સમજૂતીમાં હજી એને માલિકી હક મળ્યો નથી. એ તો મળશે ભવિષ્યમાં, હજી મળ્યો નથી. એટલે તેને ફક્ત વેચનારની વિરુદ્ધ જ હક મળે છે, યાદ રાખજો. આખી દુનિયા વિરુદ્ધ એને વસ્તુનો ઉપયોગ કરવાનો અધિકાર નથી, ઉપભોગ કરવાનો અધિકાર નથી. કેમ? કે હજી સુધી એનો માલિક વેચનાર જ છે. ખરીદનારે જો કોઈકને ઉપર દાવો કરવો હોય તો એક જ વ્યક્તિ છે, વેચનાર વિરુદ્ધ એ દાવો કરી શકે છે, પોતાનો હક માંગી શકે છે કે ભાઈ મેં તારી સાથે સમજૂતી કરેલી, તારે માલ મને જ વેચવાનો થાય છે, તું થર્ડ પાર્ટીને વેચી શકે નહીં. એવી અરજી એ કરવા માંગે તો કરી શકે છે, લેકિન એક જ વ્યક્તિ વિરુદ્ધ એ અરજી કરી શકે છે, અને તે છે વેચનાર. વેચનાર વિરુદ્ધ એ જો ધારે તો એ પોતાનો અધિકાર માંગી શકે છે, જેને આપણે વ્યક્તિ સંબંધ અધિકાર કહીએ છીએ. અહીંયા આખી દુનિયા સમક્ષ એને અધિકાર મળે છે વેચાણની અંદર ખરીદનારને, જ્યારે અહીં આખા આખા સમાજની સમક્ષ નહીં પણ એક જ વ્યક્તિ સમક્ષ તેને આ અધિકાર મળે છે સમજૂતીની અંદર, અને તેને આપણે કહીએ છીએ વ્યક્તિ સંબંધ અધિકાર કહેવામાં આવે છે. એટલે કે કરાર ભંગ થાય તો તે વેચનારની વિરુદ્ધ દાવો કરી શકે છે, અન્ય કોઈ વ્યક્તિ પર એ દાવો કરી શકે નહીં. ખરીદનાર એ વેચનાર ઉપર પણ જો દાવો કરવો હોય તો કરી શકે, કંઈક કરાર ભંગ વગેરે થાય તો, અથવા કોઈ થર્ડ પાર્ટી પર પણ જો દાવો કરવો હોય, વેચનારે કોઈ થર્ડ પાર્ટીને માલ વેચી દીધો હોય અને થર્ડ પાર્ટી પાસેથી ખરીદનારે માલ ખરીદવો હોય, પાછો મેળવવો હોય, તો એ મેળવી શકે છે. ખરીદવાની નહીં, એ માલ મેળવવાની વાત છે. તો આ બે અગત્યના મુદ્દા છે. ફરી વેચાણનો અધિકાર, રીસેલ, રાઇટ ટુ રીસેલ. વેચાણ પછી પુનઃ વેચાણની વાત થાય છે. શું પુનઃ વેચાણ થઈ શકે? માલ ફરી વેચવું હોય તો વેચી શકાય છે? તો જોઈએ આપણે એમાં શું છે. જ્યારે વેચાણ થયું હોય ત્યારે વેચનાર તે માલ ફરી વેચી શકતો નથી. કેમ? કારણ કે તે માલની માલિકી પ્રથમ ખરીદનારને મળી ગઈ હોય છે. વેચાણની અંદર શું હોય છે? ખરીદનારને માલની માલિકી મળી જાય છે. યસ સર. એટલે વેચનાર હવે તેનો માલનો માલિક રહેતો નથી, એટલે વેચનારને પુનઃ વેચાણ કરવાનો અધિકાર મળતો નથી. કેમ? કારણ કે વેચનાર હવે માલનો માલિક નથી, ખરીદનાર માલનો માલિક બની ગયો છે. પ્રથમ ખરીદનાર એ માલનો માલિક કહેવાય. એટલે જો વેચનાર ભૂલે ચૂકે કંઈક ગડબડ કરે, એટલે કેવી ગડબડ? જો વેચનાર તે માલ ફરી વેચે તો પણ તે બીજા ખરીદનાર પાસેથી પ્રથમ ખરીદનાર માલ પાછો મેળવી શકે છે, એનો અધિકાર છે. હમણાં જ આપણે જોયું સર્વ સંબંધ. જો મિત્રો વેચનાર ફરી વેચાણ કરી નાખે માલનો, તો પ્રથમ ખરીદનાર પાસે એ અધિકાર છે, સર્વ સંબંધ અધિકાર છે. એ દાવો કરી શકે છે. એને જેના પર દાવો કરવો હોય, વેચનાર પર દાવો કરવો હોય તો વેચનાર પર, અથવા બીજા ખરીદનાર પર દાવો કરવો હોય તો બીજા ખરીદનાર પર, કોઈ પણ વ્યક્તિ પર દાવો. એનો માલ જેની પાસે છે એના પર એ દાવો કરીને પોતાના કબજામાં એ માલ લઈ શકે છે, કારણ કે એ જ એનો મુખ્ય માલિક છે. પ્રથમ ખરીદનાર એ કહેવાય, એ મેઇન વ્યક્તિ છે, એ જ માલિક છે, એની માલિકીની વસ્તુ છે. તો બીજાને એ વેચી જ કેવી રીતે શકે છે? વેચનાર એ બીજા ખરીદનારને માલ વેચવો જ ન જોઈએ. એટલે વેચનારે એક રીતે ભંગ કર્યો કહેવાય. તો ખરીદનાર, પ્રથમ ખરીદનાર કાં વેચનાર થકી એ માલ મેળવી શકે છે, અથવા બીજા ખરીદનારના પર પણ દાવો કરીને મેળવી શકે છે.
વેચાણની સમજૂતી, વેચાણની સમજૂતીમાં વેચનાર ફરી માલ વેચી શકે છે અને તે સંજોગોમાં પ્રથમ ખરીદનાર તેની પાસેથી નુકસાન વળતર મેળવી શકે છે, પરંતુ બીજા ખરીદનાર પાસેથી માલ પાછો મેળવી શકતો નથી. સમજો બરાબર, વેચાણની સમજૂતીમાં શું હોય છે? વેચનાર ફરી માલ વેચી શકે છે. વેચાણમાં વેચનાર માલ ફરી વેચી શકતો નથી, અન્ડરલાઈન કર્યું છે આપણે. વેચાણની સમજૂતીમાં વેચનાર ફરી માલ વેચી શકે છે, કેમ? વેચનાર જ માલનો માલિક હોય છે વેચાણની સમજૂતીમાં, અને તે સંજોગોમાં પ્રથમ ખરીદનાર તેની પાસેથી નુકસાન વળતર મેળવી શકે છે. અહીં પ્રથમ ખરીદનાર નુકસાન વળતર મેળવી શકે છે, માલ મેળવી શકતો નથી, માલની કિંમત પણ મેળવી શકતો નથી. જ્યારે વેચાણમાં પ્રથમ ખરીદનાર માલ માંગી શકે છે, માલ ન મળે તો માલની જગ્યાએ કિંમત માટે પણ દાવો કરી શકે છે, સાથે સાથે નુકસાન થયું તો નુકસાન વળતર પણ બધું જ માંગી શકે છે વેચનાર પાસેથી. જ્યારે વેચાણની સમજૂતીમાં પ્રથમ ખરીદનાર ફક્ત અને ફક્ત જો નુકસાન થયું હોય, 100 રૂપિયાની વસ્તુ જો એને બજારમાંથી 150માં કે 120માં લેવી પડી હોય, તો એ તફાવતનું જે નુકસાન થયું છે તે માંગી શકે છે, પણ માલ માંગી શકે નહીં, બીજા ખરીદનાર ઉપર દાવો કરી શકે નહીં. એને તો ખાલી દાવો કરવો હોય, કોઈને આટામાં લેવો હોય, તો એ વેચનાર જ છે, વ્યક્તિ સંબંધક છે એની પાસે, ખરીદનાર પાસે. એટલે વેચનારને એ કહી શકે છે કે ભાઈ આવું શા માટે કર્યું, તો એ કરાર બંધ શા માટે કર્યું, મને તો માલ જોઈએ, માલ નહીં મળે ભાઈ, તારું નુકસાન થયું હોય તે બોલ, તો નુકસાન વળતર તને આપી દઉં છું, એ માલ તો મેં બીજાને વેચી નાખ્યો ભાઈ. તો આવું થઈ શકે છે, આવું બની શકે છે. છેલ્લા બે મુદ્દા પર આવીએ, માલની જપ્તી. વેચાણમાં માલની માલિકીની ફેરબદલી થતી હોવાથી વેચનારના લેણદારો તે માલ હુકુમનામાની બજવણીમાં જપ્ત કરાવી શકે નહીં. વેચાણની અંદર શું હોય છે? ફરી પાછું રિપીટ થાય છે, માલ કોનો? ખરીદનારનો. માલની માલિકી કોની? ખરીદનારની. તો વેચનારના લેણદારો તે માલને પોતાના કબજામાં જપ્ત કરી શકે નહીં, હુકુમનામાની બજવણી પણ મૂકી શકે નહીં, થઈ શકે નહીં. બરાબર છે, આ માલને ટાંચમાં લઈ શકાય નહીં. કેમ? હવે માલ વેચનારનો લયો જ નથી, એ માલ તો ખરીદનારનો છે. ખરીદનારના લેણદાર લઈ શકે છે, પણ વેચનારના લેણદારો અહીં આ માલને પોતાના કબજામાં લઈ શકે નહીં. કાયદેસર રીતે લેણદારો પૈસા લેવાના રહી ગયા હોય, વેચનાર પાસેથી લેવાના નીકળ્યા, તો એ પરિસ્થિતિમાં લેણદારો આ માલ, જે માલ ખરીદનારને વેચી દેવામાં આવ્યો હોય, અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યો હોય, તેની સાથે વેચાણ થઈ ગયું હોય, એ માલ પોતાના કબજામાં લઈ શકે નહીં, જપ્ત કરી શકે નહીં. જ્યારે વેચાણની સમજૂતીમાં માલની માલિકીની ફેરબદલી થતી નથી, એ તો ભવિષ્યમાં થશે. આથી શું થઈ શકે? વેચનારના લેણદારો તે માલ જપ્ત કરાવી શકે છે. વેચાણની સમજૂતીમાં માલ જપ્ત કરાવી શકાય છે. જ્યારે વેચાણની અંદર શું છે મિત્રો? વેચાણની અંદર એ માલ જપ્ત કરાવી શકાતા નથી. લેણદારો માલ હુકુમનામાની બજવણીથી પણ એ માલ જપ્ત કરાવી શકે નહીં. જ્યારે વેચાણની સમજૂતીમાં એ શક્ય છે, માલ જપ્ત કરાવી શકાય છે, કારણ કે માલનો માલિક હજુ વેચનાર જ છે. છેલ્લા મુદ્દા પર આવીએ, અનપેડ સેલરના રાઇટ્સ, એટલે કે અણચૂકવાયેલ વેચનારના અધિકારો, એની એ મુદ્દો છે તફાવતનો, તે જોઈએ. વેચાણમાં જેને નાણાં ચૂકવ્યા નથી એને કેટલાક હકો પ્રાપ્ત થાય છે, રાઈટ? વેચાણમાં જેને જે રકમ ચૂકવવાની છે તે ચૂકવાઈ ન હોય તો અણ ચૂકવ્યા વેચનારને નીચેના અધિકારો મળે છે. લિયનનો અધિકાર મળે છે, પૈસા આપે નહીં તો ત્યાં સુધી માલનો કબજો વેચનાર પોતાના પાસે રાખી શકે છે. માલની સોંપણી ન કરી હોય, પૈસા પણ હજી ન મળ્યા હોય, ખાલી વાતચીત જ થઈ છે એમ સમજી લો, હું પૈસા મોકલાવું છું, તમે માલ મોકલી દેજો, પણ ના પેલા પૈસા મોકલાવ્યા છે, ના વેચનારે માલ આપ્યો છે, તો એ પરિસ્થિતિમાં માલનો કબજો વેચનાર પાસે છે, તો વેચનારને કયો અધિકાર મળી શકે છે? લિયનનો અધિકાર મળી શકે છે, બરાબર છે. અથવા એ ધારે તો આ સિચ્યુએશનમાં જ્યાં પૈસા ન મળ્યા હોય તો એ ફરી વેચવાનો અધિકાર પણ એને મળે છે, જો સામા પક્ષકાર એને પૈસા ન આપતો હોય તો. એ વેચાણની વાત છે. વેચાણની અંદર વેચનારને
લિયન આ અધિકારો કોને મળે છે? અણ ચૂકવાયેલ વેચનારને અધિકાર મળે છે કે એ માલનો કબજો પોતાની પાસે રાખી શકે છે જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી, અથવા એ પૈસા ન જ મળવાના હોય તો એ માલને ફરી વેચી શકે છે. પૈસા ન મળવાના હોય તો વેચાણની સમજૂતીમાં વેચનાર ખરીદનાર સામે ફક્ત કરાર ભંગ થાય તો નુકસાન વળતરનો દાવો જ કરી શકે છે. વેચાણની સમજૂતીમાં વેચનાર ખરીદનાર સામે ફક્ત કરાર ભંગ થાય તો નુકસાન વળતરનો દાવો કરી શકાય છે. વેચાણની અંદર તમે વેચાણની કિંમત વસૂલ કરી શકો છો, માલની કિંમત વસૂલ કરી શકો છો, મુખ્ય બાબત છે. જ્યારે વેચાણની સમજૂતીની અંદર જે પણ પક્ષકાર ભંગ કરે તે ફક્ત અને ફક્ત સામો પક્ષકાર નુકસાન વળતરનો જ દાવો કરી શકે છે. અહીંયા માલની તમને ક્યારે પણ માલની પૂરેપૂરી કિંમત તમે વસૂલ કરી શકો નહીં. એનું કારણ એક જ છે કે વેચાણની અંદર માલની માલિકીની ફેરબદલી તરત જ થાય છે, માલિક બદલાઈ જાય છે. જ્યારે વેચાણની સમજૂતીની અંદર એવું નથી, માલની માલિકીની ફેરબદલી તાત્કાલિક થતી નથી, એ તો ભવિષ્યમાં થતી હોય છે. તો મિત્રો, ખૂબ સરળ છે, આટલી જ વિસ્તૃત સમજ તમારે એક્ઝામમાં આપવાની રહેશે અને આ તમારો જવાબ હોવો જોઈએ. આટલી ડિટેલિંગ તમારી જવાબમાં હોવી જોઈએ મિત્રો.